Subscribe our YouTube channel and press the bell icon to get the latest news updates by our channel. વેક્સિનેશન અંગે સરકારને સલાહ આપવાવાળી પેનલને કોરોના વેક્સિન કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવાની રજૂઆત કરી છે. વેક્સિનેશન અંગે સરકારને સલાહ આપવાવાળી પેનલને કોરોના વેક્સિન કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવાની રજૂઆત કરી છે. નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન એ ભલામણ કરી હતી કે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના સમયગાળાને 12-16 સપ્તાહ સુધી વધારી દેવામાં આવે. અત્યારે આ વેક્સિનના ડોઝ વચ્ચે 6-8 સપ્તાહ સુધીનું અંતર રાખવામાં આવ્યું છે. પેનલે કહ્યું હતું કે કોવેક્સિન અંગે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. પેનલે જણાવ્યું હતું કે જે લોકો કોરોના મહામારીની ઝપેટામાં આવી ચૂક્યા છે તેમણે 6 મહિના સુધી વેક્સિન ના લગાવવી જોઈએ. આની સાથે જ આ પેનલે ગર્ભવતી મહિલાઓને વેક્સિન અંગે પસંદગી કરવાની વાત કરી હતી. વળી સ્તનપાન કરાવી રહેલી મહિલાઓ પણ વેક્સિનનો ડોઝ લઈ શકે છે, જો કે સરકારની મંજૂરી મળ્યા પછી જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. આની પહેલાં પણ કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ વેક્સિનના બીજા ડોઝનો સમયગાળો 1-2 સપ્તાહ સુધી વધારી દીધો હતો. શરૂઆતમાં કોવિશિલ્ડના બંને ડોઝ વચ્ચે 4-6 સપ્તાહ સુધીનું એટલે કે 28-42 દિવસનું અંતર રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી આને વધારીને 42-56 દિવસ સુધી કરી દેવાયું હતું. આ નવો નિયમ માત્ર ને માત્ર કોવિશિલ્ડ વેક્સિન ઉપર લાદવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભારત બાયોટેકે આ ટ્રાયલ 525 સ્વયંસેવકો ઉપર કરશે. આ 2-18 વર્ષની ઉંમરના બાળકો ઉપર કરવામાં આવી રહેલી કોવેક્સિન ટ્રાયલનો બીજો અને ત્રીજો ફેઝ હશે. ટ્રાયલ દરમિયાન પહેલી અને બીજી વેક્સિનનો ડોઝ 28 દિવસોના અંતરે અપાશે.